નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે રાજ્યભરમાં સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી ગોંડલ બેઠક માટે ટિકિટ મેળવવા માટે ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. આ દરમિયાન ભાજપે ફરીથી ગીતાબા જાડેજાને ટિકિટ આપી હતી, જેમાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે થોડા દિવસો પહેલા રીબડામાં પટેલ યુવાનોએ અનિરુદ્ધસિંહ અને તેમના પુત્રો દ્વારા ધમકાવવામાં આવતા હોવાનું સામે આવતા જયરાજસિંહ જાડેજાએ રીબડા ગામમાં પટેલ સમાજનું સંમેલન બોલાવ્યું હતું અને એક પણ વ્યક્તિએ કોઈના ડરવાનું જરૂર નથી તેવું જણાવીને હુંકાર ભર્યો હતો. આ દરમિયાન રાજપૂત સમાજના આગેવાનોએ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાન કરાવવા માટેના પણ પ્રયાસ શરૂ કર્યા છે. ત્યારે રીબડા જૂથ સામે સમાધાનની વાત પર જયરાજસિંહે આપ્યું છે મોટું નિવેદન, જેની જો આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા અહેવાલો પ્રમાણે સમાધાનની વાતો વચ્ચે જયરાજસિંહ જાડેજાએ રાજકોટ એક સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, જેમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે સમાજ સમાજની રીતે છે, સમાજને જયરાજ કે પછી અનિરુદ્ધની જરૂર નથી. એક અઠવાડિયામાં સમાજના લોકોનું સંમેલન બોલાવીશ અને સંમેલનમાં મારા પ્રશ્નોના ચોકસાઈપૂર્વક જવાબ જોઈશે. સમાધાન બાબતે કોઈએ કમેન્ટ કરવી નહીં અને સમાધાન બાબતે કોઈએ ઓડિયો કે વિડીયો વાયરલ કરવા નહીં. તમે જણાવી દઈએ કે આવતા દિવસોમાં વિવાદ ન વકરે તેના માટે ગુજરાતભરના ક્ષત્રિય આગેવાનો પ્રયાસ કરી રહ્યા, જેમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ માટે હવે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા છે. જેમાં રાજપૂત સમાજના પીટી જાડેજાએ બંને વચ્ચે સમાધાન બાબતની વાત કહી હતી અને એટલું જ નહીં, જરૂર પડશે તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી આપી હતી. તો બીજી તરફ રીબડા જૂથના સમાધાનની વાત પર જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહે બળાપો કાઢ્યો છે અને રિપોર્ટ અનુસાર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાએ જણાવ્યું છે કે હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે બાબતે જો સમાજ ને વાકેફ કરી તો આજથી 3-4 મહિના પહેલા ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે કાર્યક્રમ જયરાજસિંહ જાડેજાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. ત્યારે એ કાર્યક્રમના મુખ્ય આયોજક રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હતા. ત્યારે હું સમાજને કહેવા માંગુ છું કે આ સમયે સમાજ ક્યાં હતો? સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના સમાજના આગેવાનો કે પછી સમાજના સંગઠનોએ અનિરુદ્ધસિંહ જાડેજાને એવું ન હતું કહ્યું કે આ કાર્યક્રમ તમારાથી ન થાય, આવા કાર્યક્રમ તમારે ન કરવા જોઈએ. હું સ્પષ્ટપણે માનું છું કે ત્યારે સમાજ સૂતો હતો, સમાજને જાગવામાં ઘણું મોડું થઈ ગયું છે અને એટલા માટે આ પરિસ્થિતિ અહીંયા સુધી પહોંચી છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.